Hello students, welcome back to our class. In our previous lecture, we have discussed about active and passive voice. अपने active passive ની અંદર એની basic રચનાને આગળના વિડિયોમાં જોઈ છે. સાથે સાથે સાદા વર્તમાન કાળનું passive કેવું બને એ રચના વિશે પણ આપણે આગળના વિડિયોમાં શીખી ગયા છે. મેં તમને એ વિડિયોમાં જણાવેલું હતું કે active voice અને passive voice ને ઓળખવા માટે ચોક્કસ પ્રકારની તમારે તર્ક બુદ્ધિ લગાવવી પડે. ઘણી વખત એની રચના સિમ્પલ પણ હોય છે, પણ કેટલીક વખત એવું બને છે કે એની રચના જેટલી આપણે સમજીએ, જેટલી આપણે અપેક્ષા રાખીએ એટલી સિમ્પલ નથી હોતી. અને ત્યારે શું થાય છે, વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પેસિવ વોઇસની રચનાને ઓળખી શકતા નથી અને પોતાનો માર્ક્સ ગુમાવે છે. તો આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરવાના છીએ, હાઉ વી કેન ફાઇન્ડ આઉટ ધ પેસિવ વોઇસ ઇન એની કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર. આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ રચના કે આ વાક્યરચના જે આપેલી છે તે પેસિવ વોઇસની છે કે પછી એક્ટિવ વોઇસની છે. એના માટે મેં બોર્ડ ઉપર કેટલાક એક્ઝામ્પલ લખેલા છે. આ પેસિવ વોઇસનો આપણો એક્ટિવ પેસિવ વોઇસના એના ઇન્ટ્રોડક્શનનો આપણો બીજો પાર્ટ છે. પહેલો પાર્ટ જેમાં આપણે એના સ્ટ્રક્ચરની ચર્ચા કરેલી જ છે. જો તમે એ પાર્ટ જોયો ના હોય તો પહેલા તમે એ પાર્ટ જોજો. તમને જ્યાં સુધી બેઝિક સ્ટ્રક્ચર વિશે ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમારા માટે પેસિવ વોઇસને ઓળખવું એટલું સહેલું નહીં બને. તો મારી ઈચ્છા છે કે તમે પહેલા એ પાર્ટ જોઈ લેજો, સરખો જોજો, એના સ્ટ્રક્ચરને પ્રિપેર કરજો, સરખું યાદ કરી લેજો અને પછી જ આપણે આ પાર્ટની અંદર તમારે એને વિવિધ રીતે ઓળખવાનું છે. ચાલો શરૂ કરીએ. મેં બોર્ડ ઉપર 5 વાક્ય લખેલા છે. હવે એ વાક્ય તમે જુઓ, જાતે જજ કરો કે આ વાક્ય પેસિવ વોઇસના છે કે પછી એક્ટિવ વોઇસના છે. હું તમને બોર્ડ ઉપર કરાવડાવવાનો છું, પણ એ પહેલા તમે વાક્ય વાંચી અને જાતે જજ કરજો કે ખરેખર આ વાક્ય કેવું છે, કેવી રચનાનું છે. ચાલો જોઈએ. આપણે પહેલું વાક્ય છે, એન એસે ઇઝ રિટન બાય આશા. આઈ હોપ તમને જવાબ મળી ગયો હશે. આ વાક્ય પેસિવ વોઇસનું છે. કેવી રીતે આપણે કેવી રીતે ઓળખી શકીએ ને, આ રચનાની અંદર વાક્યની અંદર એન એસે એટલે કે કર્મ આગળ આપેલું છે, ઇઝ અને સાથે પાસ્ટ પાર્ટિસિપલ. રિટન એ રાઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ છે. રિટન બાય આશા અને બાય સાથે કરતા જોડાયેલો છે, એટલે કે એસે લખવાની વાત થાય છે. એસે લખાય છે કોના દ્વારા, આશા દ્વારા. આશા જે છે તે કરતા છે, તે એસે લખે છે. જ્યારે કર્મ આગળ હોય અને કરતા પાછળ હોય તો સમજવાનું કે રચના કેવી હોય છે, પેસિવ વોઇસની. આ સિવાય આની અંદર સ્ટ્રક્ચર વાઇઝ આપણે જોઈએ તો સ્ટ્રક્ચર પ્રમાણે પહેલા ઓબ્જેક્ટ આપેલું છે, એટલે કે કર્મ આપેલું છે. ત્યારબાદ હેલ્પિંગ વર્બ આવે છે અને હેલ્પિંગ વર્બની સાથે એટલે કે ટુ બીના રૂપની સાથે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે. યાદ રાખજો, ટુ બીના રૂપ સાથે જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય તો સમજવાનું કે એ રચના પેસિવ વોઇસની હોય છે. કારણ કે ટુ બીના રૂપ મોસ્ટલી આઈએનજી વાળા ક્રિયાપદની સાથે વપરાતા હોય, એટલે કે આપણે ચાલુ કાળમાં જોશું જેના વિશે. અહીંયા ટુ બીના રૂપની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે, એ બતાવે છે કે આ રચના પેસિવ છે. એ સિવાય આપણને ત્રીજી હિંટ મળે છે, અને ત્રીજી હિંટ એ છે કે અહીંયા ક્લિયરલી બાય લખ્યું છે અને બાયની સાથે કર્તા મૂકેલો છે. આશા એ નામ છે, એટલે કર્તા છે નામ રૂપે, આશા નામ છે અને એ કર્તા બાય સાથે જોડાયેલો છે, માટે આ રચના પેસિવ છે. અહીંયા આશા લખવાને બદલે આવું લખેલું હોય બાય હિમ તો કર્તાની કેવી વિભક્તિ થઈ છે, કર્મ વિભક્તિ, માટે પણ રચના કેવી બને છે, પેસિવ બને છે. હવે બીજું વાક્ય જોઈએ, ધ રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ થ્રુ ઇન્ટરનેટ. થોડું તમારા મગજને કશો, આ વાક્ય રચના એક્ટિવ છે કે પછી પેસિવ છે. ધ રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ થ્રુ ઇન્ટરનેટ. આ વાક્યની અંદર ક્યાંય પાછળ બાય આપેલું નથી કે નથી કરતા રૂપ સર્વનામ આપેલું, મતલબ કર્મરૂપ સર્વનામ આપેલું, નથી કરતા પાછળ જોડાયેલો. તો તમે ઓબ્વિયસલી એવો જવાબ આપી દો કે ભાઈ આ વાક્ય તો એક્ટિવ વોઇસ હોવું જોઈએ, કારણ કે પાછળ બાય કે અથવા તો બાયની સાથે કરતા નથી.
પણ હકીકતમાં અહીંયા એવું થતું નથી આ રચના પેસિવ વોઇસની છે કેવી રીતે સમજાવું ધ રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ રિઝલ્ટ એને ડિક્લેર કરવામાં આવ્યું થ્રુ ઇન્ટરનેટ ઇન્ટરનેટ ના માધ્યમથી ઇન્ટરનેટ દ્વારા નેટ દ્વારા રિઝલ્ટ ને ડિક્લેર કરવામાં આવ્યું નેટ ઉપર રિઝલ્ટ ડિક્લેર થયું હવે રિઝલ્ટ ડિક્લેર થાય છે તો રિઝલ્ટ ડિક્લેર પોતે જાતે કરી શકે આ રિઝલ્ટ છે તો શું છે નિર્જીવ વસ્તુ છે જેમ અહીંયા એસે હતો એસે શું હતો એ પણ નિર્જીવ વસ્તુ છે મોસ્ટલી તમે એક વિચાર કરો કોઈ પણ વાક્યમાં કોઈ ક્રિયા બનતી હોય તો ક્રિયા કરવા માટે એનો કરનાર વ્યક્તિ કોણ હોય કરતા હવે કરતા કોઈ ક્રિયા ક્યારે કરી શકે જ્યારે એ પોતે કેવો હોય સજીવ હોય શું આ પેન ક્યારે જાતે લખી શકે ખરી નહીં લખી શકે શું બુક ક્યારે જાતે વાંચી શકે ખરી નહીં વાંચી શકે કોઈ કાર છે એ જાતે એની જાતે પોતે ડ્રાઈવ થઈ જાય ખરી ના થઈ શકે શું કામ કારણ કે એ બધી નિર્જીવ વસ્તુઓ છે પેન બુક કાર બસ આ બધી વસ્તુઓ કેવી છે નિર્જીવ છે તો નિર્જીવ વસ્તુ ક્યારે કોઈ ક્રિયા જાતે કરી શકતી નથી અને જો કોઈ નિર્જીવ શબ્દ નિર્જીવ વાચક અથવા તો વસ્તુવાચક કે પદાર્થવાચક નામ એવું કોઈ નાઉન એ કોઈ વાક્યની શરૂઆતમાં હોય અને તેના પછી કોઈ ક્રિયાપદ આપેલું હોય તો સમજવાનું કે કદાચ એ વાક્ય કેવું હોઈ શકે પેસિવ હોઈ શકે આવી શંકા આપણા મનમાં ઉત્પન્ન કરવાની અને પછી એને બીજા નિયમથી જોવાનું યાદ રાખો હું ફરી સમજાવું છું જ્યારે કોઈ વાક્યની અંદર સિમ્પલ પાછળ બાય અને સાથે શું આપેલો હોય કર્તા આપેલો હોય કર્તા સ્થાન પર રહેલો શબ્દ નિર્જીવ હોય ટુ બી ના રૂપની સાથે પાસ્ટ પાર્ટિસિપલ આપેલો હોય આવું બધું હોય તો તમે એના આધારે ઓળખી શકો કે આ રચના પેસિવ છે પણ કોઈ વાક્ય એવું હશે કે જેની અંદર તમને પાછળ બાય અને કર્તા આપેલું નથી તો એ એક્ટિવ નથી જતું તો એને ઓળખવું પડે એને ઓળખવા માટે આપણે શું કરવાનું આપણે નિયમ નંબર 2 એપ્લાય કરવાનો બીજો નિયમ શું છે બીજો નિયમ એ છે કે ભાઈ વાક્યની અંદર બાય અને કર્તા ભલે ના આપેલું હોય પણ એ વાક્ય જે છે એની શરૂઆતમાં એટલે ક્રિયાપદની આગળનો શબ્દ હોય ક્રિયાપદની આગળનો શબ્દ હંમેશા કર્તા જ હોય પણ અહીંયા કર્તા સ્થાને કર્મ આવેલું છે ધેટ ઇઝ ધ પોઈન્ટ કર્તા સ્થાને જ્યારે કર્મ આવી જાય છે મતલબ એ રચના પેસિવ બને છે કારણ કે ક્રિયાપદની આગળનું સ્થાન કોનું છે ઇંગ્લિશ રચનામાં કર્તાનું અને કર્તાના સ્થાને કોણ આવી ગયું છે અહીંયા કર્મ આવી ગયું છે કર્મ શું છે રિઝલ્ટ હવે તમને ખબર કેમ પડી કે રિઝલ્ટ કર્મ છે તો રિઝલ્ટ થોડી ડિક્લેર થવાની ક્રિયા કરે છે રિઝલ્ટ તો નિર્જીવ વસ્તુ છે એ તો નાઉન છે એવું પરિણામ પરિણામ જાતે ડિક્લેર થાય છે કે કોઈ દ્વારા એને કરવામાં આવે છે ઓબ્વિયસલી રિઝલ્ટ ને ડિક્લેર કોઈ કરે છે કોણ ડિક્લેર કરે છે એચએસસી બોર્ડ ડિક્લેર કરે છે એક્ઝેક્ટલી રાઈટ કોઈ એક્ઝામિનર કમિટી હોય કોઈ સ્કૂલ હોય અથવા તો કોઈ બોર્ડ છે એ રિઝલ્ટ ને ડિક્લેર કરે છે તો રિઝલ્ટ પરિણામ જાતે ડિક્લેર નથી કરતું એને કોઈ વ્યક્તિ ડિક્લેર કરે છે ધેટ મીન્સ કે આ કર્મ બને છે નિર્જીવ શબ્દ હોય તો પણ તમે ઓળખી શકો કે રચના કેવી છે પેસિવ છે એટલે બીજો નિયમ એવો યાદ રાખવાનો કે જ્યારે કોઈ ક્રિયાપદની આગળ રહેલો શબ્દ એટલે કે કર્તા સ્થાને રહેલો શબ્દ જો નિર્જીવ શબ્દ હોય અથવા તો પદાર્થવાચક હોય અથવા તો નામ્યેતર જાતિનો કોઈ શબ્દ હોય તો રચના પેસિવ હોઈ શકે છે વૈરુદ્ધિ કહેતો કે પેસિવ જ હોય શબ્દો મારા યાદ રાખજો હજી કહું છું પેસિવ હોઈ શકે આપણે ઓળખવાનું છે એ પેસિવ છે કે નથી એટલે પહેલો નિયમ એવો જો ક્રિયાપદની સાથે બાય અને બાયની સાથે કર્તારૂપ સર્વનામ કર્મરૂપ સર્વનામ આપેલું હોય એટલે કે કર્તા કર્મરૂપે જોડાયેલો હોય અથવા તો બાયની સાથે કોઈ નામ આપેલું હોય કર્તાનું તો રચના પેસિવ હોઈ શકે આ પહેલો નિયમ બીજો નિયમ કદાચ બાય સાથે કર્તા કે એનું સર્વનામ નથી આપેલું તો આપણે ફરી જોવાનું કે ક્રિયાપદની આગળ રહેલો શબ્દ ક્યાંક નિર્જીવ તો નથી ને યસ નિર્જીવ છે તો પણ પેસિવ હોઈ શકે છે આગળનું વાક્ય વાંચો અ મૂવી ઇઝ ટેલિકાસ્ટ ઓન ધીસ ચેનલ એવરી સન્ડે મૂવી એટલે બધા જાણો છો ફિલ્મ ઇઝ ટેલિકાસ્ટ
ટેલિકાસ્ટ થવું એટલે શું થાય? પ્રસારિત થવું, બ્રોડકાસ્ટ એમ ટેલિકાસ્ટ, ટીવી પર જે પ્રસારણ થાય એ શું કહી શકાય? ટેલિકાસ્ટ. હવે અહીંયા ટેલિકાસ્ટ શબ્દ છે, તમને ધ્યાન દોરી દઉં, ટેલિકાસ્ટ નું ભૂત ઉદંત ટેલિકાસ્ટ જ થશે. ઓકે, ઇઝ ની સાથે વપરાયેલું છે પાસ્ટ પાર્ટિસિપલ. ઓન ધીસ ચેનલ એવરી સન્ડે, હવે આની અંદર બાય અને કર્તા કે અને કર્મ વિભક્તિ આપેલી છે, નથી આપેલી, બાય સાથે કર્તા પણ નથી કે બાય સાથે કર્મ વિભક્તિ પણ નથી, તો આ રચના એકલી હોઈ શકે, હોય પણ શકે છે અને ન પણ હોઈ શકે. ન હોઈ શકે મતલબ પેસિવ પણ હોઈ શકે. પેસિવ હોવા માટે શું પુરાવો છે? સૌથી મોટો પુરાવો છે, શું પુરાવો છે બોલો? યસ, ટેલિકાસ્ટ ની આગળ રહેલો એટલે કે ક્રિયાપદ ની આગળ રહેલો શબ્દ, કર્તા સ્થાને રહેલો શબ્દ મૂવી, એ કેવો શબ્દ છે? નિર્જીવ. ધેટ મીન્સ કે મૂવી કોઈ ક્રિયા નથી કરતું, મૂવી જાતે ટેલિકાસ્ટ થતું નથી, મૂવીને કોઈક દ્વારા ટેલિકાસ્ટ કરવામાં આવે છે. તો નિયમ નંબર 2 અહીંયા લાગુ પડી શકે, મતલબ કે આપણે ઓળખી શકીએ કે આ રચના કેવી છે, પેસિવ વોઇસ છે. હવે આ વાક્ય વાંચો. અ થીફ ઇઝ કોટ ફ્રોમ માર્કેટ ટુડે. થીફ એટલે કે ચોર, ચોરને પકડવામાં આવ્યો ક્યાંથી? માર્કેટમાંથી આજે. હવે આની અંદર જુઓ, નિયમ નંબર 1 એપ્લાય કરો. શું બાય અને સાથે કર્મ વિભક્તિ છે કે કોઈ કર્તા છે? વાક્યમાં ક્યાંય બાય નથી આપેલું, નથી કોઈ કર્મ વિભક્તિ આપેલ, નથી કોઈ પ્રકારનો કર્તા, તો એક્ટિવ હોઈ શકે, હોઈ શકે. નિયમ નંબર 2 એપ્લાય કરીએ. શું ક્રિયાપદની આગળ રહેલો શબ્દ અથિસ એટલે કે કર્તા સ્થાને રહેલો શબ્દ એ નિર્જીવ શબ્દ છે? નિર્જીવ કોઈ બાબતને સૂચવે છે. જો થીફ એટલે શું થાય? થીફ એટલે થાય છે ચોર. ચોર નિર્જીવ હોય? હોય ક્યારે? નથી હોતો. ચોર તો કોણ હોય? પ્રાણી તો ચોર ન હોઈ શકે, ઓબ્વિયસલી કોઈ માણસ હોઈ શકે, અને માણસ કે નિર્જીવ તો હોઈ ન શકે, સજીવ છે. ધેટ્સ વાય હવે આ સજીવ છે તો શું નિયમ નંબર 2 ખોટો? મતલબ કે સજીવ છે તો પેસિવ તો નથી હોઈ શકે, છતાં પણ આ વાક્ય પેસિવ છે. યસ, આ વાક્ય પેસિવ છે, આ એક્ટિવ નથી. હવે અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ કરે છે, એ વાક્યને પેસિવ છે એવું ઓળખી શકતા નથી, કારણ કે એ ક્યાં જાય છે? મેં તમને જે બે નિયમ પહેલા કીધા હતા એ જ પ્રમાણે જશે. એક તો બાય અને સાથે કર્મ વિભક્તિને શોધશે, નહીં મળે. બીજું, એ વાક્યની આગળ રહેલા શબ્દને, કર્તા સાથે રહેલા શબ્દને પણ શોધશે, અને એમાં પણ એ થાપ ખાશે, એ સમજશે કે થીફ તો સજીવ કહેવાય, નિર્જીવ નથી મતલબ પેસિવ નથી. હવે જ્યારે આવી રચના હોય, આ રચના જ આપણા એક્ઝામમાં, આપણી એક્ઝામમાં મોટા ભાગે પૂછાય છે, આપણા માટે આ જ ચેલેન્જ હોય છે. શું કામ ચેલેન્જ હોય છે? કારણ કે આવી રચનામાં જ આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે કોઈ વાક્યની અંદર એનો ક્રિયા કરનાર વ્યક્તિ આપેલો ન હોય ત્યારે એ રચના પેસિવ જ હોય, હંમેશા યાદ રાખો. હવે હું તમને લોજિકલી સમજાવું છું. આપણે પેસિવ વોઇસને ઓળખવા માટે થોડું લોજિક લગાવવું પડે, થોડી બુદ્ધિ લગાવવી પડે. ઉતાવળો નિર્ણય કરશો તો ભૂલ કરશો, હંમેશા લોજિકલી વિચાર કરો, અને વિચાર એવો કરવાનો છે. હવે આ નિયમ શું બતાવે છે? ત્રીજો નિયમ શું છે? આ નિયમને હું બ્રહ્માસ્ત્ર કહું છું, તમે આ નિયમ એપ્લાય કરશો ને આની ઉપર વાક્યમાં, એટલે ગેરંટી મારું, તમે કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ ઇઝીલી ઓળખી શકશો. કેવી રીતે? નિયમ શું છે? નિયમ સીધો સાદો અને એક જ નિયમ છે. જ્યારે કોઈ વાક્યની અંદર, શબ્દો મારા યાદ રાખજો, જ્યારે કોઈ વાક્યની અંદર જે કર્તા સ્થાને રહેલો હોય એ કર્તા, કર્તા સ્થાને રહેલો કોઈ કર્તા, એ વાક્યમાં બનતી ક્રિયા, કઈ ક્રિયા થાય છે અહીંયા? કોટ, કોટ એટલે પકડાવવું. એ વાક્યમાં બનતી ક્રિયા પોતે જાતે ના કરતો હોય, ધેટ મીન્સ પોતે નથી ક્રિયા કરતો, તો સમજવાનું કે એ રચના પેસિવ છે. પોતે જાતે ક્રિયા ના કરતો હોય કે પછી એ ક્રિયા કરવા માટે સક્ષમ ન હોય, સક્ષમ હોવું ધેટ મીન્સ એ ક્રિયા કરવાને લાયક જ ન હોય. હવે તમે લોજિકલ વિચાર કરો, એક થીફ છે, શું થીફ ક્યારે માર્કેટમાં જઈ અને પોતે એવું કહેશે કે મને પકડી લો, હું ચોર છું? નહીં. ચોર ક્યારે જાતે પકડાય ખરો? નહીં પકડાય.
કહેવાનો મતલબ ચોર ક્યારે પકડવાની ક્રિયા નથી કરતો કે ચોર કોઈ નથી પકડતો ચોર ને પકડવામાં આવે છે ચોર ને કોણ પકડે ઓબવિયસલી કોણ પકડે છે તમે એને હું તો પકડવા ના જઈએ કોણ જશે પોલીસ તો આ વાક્ય ખરેખર આવું થાય અ થીફ ઇઝ કોટ ફ્રોમ માર્કેટ ટુડે બાય ધ પોલીસ એટલે પોલીસ દ્વારા ચોર ને માર્કેટ માંથી આજે પકડવામાં આવ્યો તો ચોર ને પકડવાની ક્રિયા પોલીસ કરે છે એટલે પોલીસ ત્યાં ક્રિયા કરનાર કરતા છે અને ચોર શું છે અહીંયા પકડવાની ક્રિયા થાય ચોર ની ઉપર એટલે ચોર કર્મ બને છે એટલે જ્યારે કોઈ વાક્યમાં તમને ક્રિયાપદની આગળ આપેલો શબ્દ નિર્જીવ ન હોય તો એવું નથી સમજવાનું કે એ રચના એકટી છે પરંતુ એને લોજિકલી આપણે જજ કરી લેવાનું કે ભાઈ અહીંયા રહેલો કર્તા જે છે તે શું જાતે ક્રિયા કરે છે યસ કરે છે ધેન ઇટ વિલ બી એક્ટિવ પણ નથી કરતો ધેન ધેર ઇઝ પોસિબિલિટી ઇટ વિલ બી પેસિવ તો ત્યાં પેસિવ હોવાની શક્યતા અને સંભાવના ચોક્કસ છે ચોથું વાક્ય પાંચમું વાક્ય જોઈએ આપણે સમ સ્ટુડન્ટ્સ આર પનિશ્ડ ઇન ધ ક્લાસ એવરી ડે કેટલાક વિદ્યાર્થીઓ પનિશ થાય છે ક્લાસની અંદર એવરી ડે મતલબ દરરોજ કોઈ સ્કૂલનો ક્લાસરૂમ હોય તો બની શકે ઘણા વિદ્યાર્થી એટલા કમાની હોય કે દર વખતે પનિશ કરવા પડે તો વાત એવી છે સમ સ્ટુડન્ટ્સ આર પનિશ્ડ ઇન ધ ક્લાસ એવરી ડે હવે આ વાક્યની અંદર ક્યાંય બાય સાથે કર્તા રૂપ કે કર્મ રૂપ સર્વનામ આપેલું છે નથી આપેલું બાય સાથે કર્તા છે નથી બાય સાથે કર્મ વિભક્તિ છે બાય કે દેખાય છે આની અંદર આની અંદર તો નહીં આની આસપાસ પણ કે નથી દેખાતું બોલો તો તો એક્ટિવ હોઈ શકે હોઈ પણ શકે છે ના પણ હોઈ શકે સેકન્ડ ની એપ્લાય કરો શું ક્રિયાપદની આગળ રહેલો શબ્દ ક્રિયાપદ છે એની આગળ રહેલો શબ્દ એટલે કર્તા સાથે રહેલો શબ્દ જો અહીંયા વિદ્યાર્થીઓ કરતા કોને સમજે ખબર છે સમ ને અરે સમ આ કરતા નથી આ તો એક પ્રકારનું એડજેક્ટિવ વપરાયેલું છે કોના માટે સ્ટુડન્ટ માટે કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાર્થી કરે પણ કેવા કેટલા કેટલાક વિદ્યાર્થીઓ તો સમ સ્ટુડન્ટ્સ એટલે આખો કરતા અહીંયા સમ સ્ટુડન્ટ આવું થઈ છે કેટલાક વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ તો ક્યારે નિર્જીવ ન હોઈ શકે સજીવ જ હોય તો મતલબ કરતા કેવો છે સજીવ છે તો એક્ટિવ હોઈ શકે ચોક્કસ હોઈ શકે છતાં પણ આપણે એમાં શંકા રહેવાની છે એટલે આપણે ત્રીજો નિયમ એપ્લાય કરવાનો ત્રીજો નિયમ શું છે શું વિદ્યાર્થી રૂપે રહેલા કરતા રૂપે રહેલા વિદ્યાર્થીઓ એ કોઈને પનિશ કરે છે કે વિદ્યાર્થીઓને કોઈ બીજું પનિશ કરે હવે સ્કૂલની અંદર વિદ્યાર્થી કોઈને પનિશ કરે ખરા આવું કંઈ બને આવું ક્યારેય ન બને તો વિદ્યાર્થીઓને પનિશ કરવામાં આવે કોના દ્વારા બાય હુમ કોના દ્વારા બાય ધ ટીચર ઓર બાય ધ પ્રિન્સિપલ કાં તો સ્કૂલના પ્રિન્સિપલ સજા કરે અથવા તો સ્કૂલના ટીચર પનિશમેન્ટ આપે એટલે વિદ્યાર્થીઓ છે એ જાતે પનિશ થવાની ક્રિયા કરી શકતા નથી ધેટ્સ વાય આ રચના પેસિવ વોઇસની બને છે આઈ હોપ તમને આ ત્રણ નિયમ સમજાઈ ગયા હશે ફરી વખત હું હજી ત્રણ નિયમ રિપીટ કરતો છું અને ત્રણ નિયમ તમને લખાવીશ પણ ખરો તમારે લખવાના પણ છે પહેલો નિયમ યાદ અપાવું છું તમારે સિમ્પલી પહેલી વસ્તુ આ ત્રણ નિયમ છે ને એ તમારે એપ્લાય કરવાના કોઈ વાક્ય પર ત્રણે ત્રણ નિયમ એપ્લાય કરવાના એવું નહીં કે એક જ નિયમ ત્રણે ત્રણ નિયમ એપ્લાય કરવાના તમારે ત્રણ પ્રકારે થિંકિંગ કરવું છે 3D ત્રણ પ્રકારનું છે તમારે ત્રણ પ્રકારના ડાયમેન્શનથી એ વાક્યને જજ કરવાનું છે કે આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે એમાં પેસિવ હોવાની સંભાવના છે યસ છે તો ઓબવિયસલી પેસિવ હોય જુઓ પહેલું આપણે જજ કરવાનું કે શું કોઈ વાક્યની અંદર એ વાક્યમાં રહેલા વાક્યમાં કે બાય સાથે કર્મરૂપ વિભક્તિ કે બાય સાથે કોઈ કર્તા જોડાયેલો છે યસ જોડાયેલો છે તો રચના પેસિવ હોઈ શકે પછી એ ચેક કરી લીધા બાદ ફરી એની ઉપર હોય તો પણ આપણે ફરી પાછો જો ઘણી વખત એવું બનશે કે તમને આ બાય જોડાયેલું છે બાય સાથે કર્તા રૂપ સર્વનામ ના આપેલું હોય તો એકલા બાય થી જજમેન્ટ ના આવે કે એક એ રચના જે પણ છે પેસિવ વોઇસની છે કારણ કે બાય તો તમે પેલા ફ્યુચર ટેન્સ નહીં વાપરી શકીએ આપણે બાય ધેટ નું એમ પણ નહીં શકીએ બપોર સુધીમાં બાય ધ નાઇટ નાઇટ સુધીમાં આવું કે માટે વાપરી શકીએ આપણે એટલે બાય પછી નાઇટ કે આફ્ટરનૂન નૂન
By that day, એવા શબ્દો આપેલા હોય તો સમજવાનું નહીં કે એ રચના પેશી છે. એટલે હજી યાદ અપાવું છું, by ની સાથે કર્મરૂપ સર્વનામ હોય, ઓબ્જેક્ટિવ પ્રનામ હોય કે પછી by પછી આપેલો સીધો કર્તા આપેલો હોય, કોઈ નામ જોડાયેલું હોય તો અને તો જ એ પેશીના રૂપમાં હોઈ શકે. ચલો એ છે, તો પણ આપણે સેકન્ડ રૂલ એપ્લાય કરવાનું. ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ ને ગોતવાનું. ક્રિયાપદ તો શું છે ભાઈ, કોઈ પણ વાક્યનું, કોઈ પણ કાર્ડનું હાર્ટ છે, મેન હૃદય છે નું. એટલે વાક્યમાં સીધું કોને ગોતવાનું, ક્રિયાપદ. અને ક્રિયાપદની આગળ રહેલા શબ્દને એટલે કર્તાને ઓળખવાનું. કર્તા કેવો છે, સજીવ છે કે નિર્જીવ છે. એન એસે, એસે તો શું કહેવાય, નિબંધ, નિર્જીવ. તો નિયમ નંબર સેકન્ડ પણ આમાં એપ્લાય થાય છે. મતલબ એ ચોક્કસ થઈ ગયો આપણને કે હવે તો આ પેશી હોવાની સંભાવના શક્યતા છે, છતાં પણ થર્ડ રૂલ ત્રીજો નિયમ એપ્લાય કરવાનો. શું અહીંયા રહેલો કરતા એ વાક્યમાં રહેલી ક્રિયા જાતે કરે છે? જો એ જાતે કરતો હોય ધેટ મીન્સ એ કરતા હોય, અને જો જાતે ન કરતો હોય તો સમજવાનું કે કોઈ દ્વારા, બીજા કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા થાય છે. અને બીજા પદાર્થની ક્રિયા હોય તો ઓબ્વિયસલી એ રચના પેસિવ હોય. એમ એસે, તો એસે ક્યારે જાતે લખશે, એસે જાતે લખાશે નહીં, એસે ને કોઈક લખે છે. એસે કોઈ દિવસ લખતો નથી, એસે લખવાની ક્રિયા ન કરે, એસે ને કોઈક દ્વારા, એસે ને કોઈક દ્વારા લખવામાં આવે છે. એટલે નિબંધ ને લખવામાં આવે છે, કોના દ્વારા, આશા દ્વારા. તો રચના પેસી. અહીંયા વાક્ય જુઓ, આ વાક્યની અંદર તમને સાથે બાય નથી આપેલું, નથી બાય સાથે કર્મરૂપ સર્વનામ, તો આ વાક્ય એક્ટિવ ન હોઈ શકે. નિયમ નંબર 2 એપ્લાય કરો. ક્રિયાપદની આગળ રહેલો શબ્દ છે કેવો છે, નિર્જીવ, તો રચના કેવી હોઈ શકે, પેસિવ. છતાં પણ નિયમ ત્રીજો એપ્લાય કરવાનો, રિઝલ્ટ જાતે ડિક્લેર થાય ના થાય, મતલબ આ કરતા જાતે ક્રિયા કરી શકે છે, નથી કરી શકતો, નથી કરી શકતો તો રચના બને છે પેસિવ. એમ એવી રીતે આ વાક્ય. અને એવી રીતે ત્રીજું વાક્ય. હવે આ ચોથું વાક્ય જુઓ, ધ થીફ ઇઝ કોલ્ડ ફ્રોમ ધ માર્કેટ ટુડે. અહીંયા નિયમ નંબર 1 પણ એટલે જ નહોતી, નિયમ નંબર 2 પણ એટલે જ નહોતી, તો અહીંયા તમારો ત્રીજો નિયમ તમને કામ લાગે છે. અને ત્રીજો નિયમ છે ને, એ જ ખરેખર સાચી રીત છે પેસિવ વોઇસને ઓળખવાની. યાદ રાખજો, સાચી રીત કઈ છે, કે વાક્યમાં રહેલા કર્તાને જોવાનું કે આ રહેલો કર્તા, અંદર રહેલો કર્તા એ જાતે ક્રિયા કરી શકતો હોય તો એક્ટિવ હોય, જાતે ક્રિયા નથી કરતો તો એ રચના પેસિવ હશે. એટલે વાક્યમાં જે કર્તા છે તે એનામાં, એ વાક્યમાં રહેલી ક્રિયા કરવા માટે સક્ષમ ના હોય તો સમજવાનું રચના પેસિવ છે, પેસિવ છે અને પેસિવ જ છે. જો આ થીફ છે એ ક્યારે પોતે જાતે પકડતા નથી, તો થીફને કોઈ દ્વારા પકડવામાં આવે છે, મતલબ અહીંયા એને પકડવાની ક્રિયા કરે છે કોણ, પોલીસ. અ થીફ ઇઝ કોલ્ડ ફ્રોમ ધ માર્કેટ ટુડે, ચોરને માર્કેટમાંથી આજે પકડવામાં આવ્યો. તો માર્કેટમાંથી ને પકડે છે પોલીસ, એટલે ક્રિયા જાતે નથી કરતો, મતલબ એ કર્મ હોય, અને કર્મ હોય એટલા માટે જ રચના પેસિવ હોય. પાંચમું વાક્ય, સમ સ્ટુડન્ટ્સ આર પનિશ્ડ ઇન ધ ક્લાસ એવરી ડે. કેટલાક વિદ્યાર્થીઓ દરરોજ ક્લાસમાં પનિશમેન્ટ પામે છે. એ પનિશ થાય છે મતલબ સજા એને કરવામાં આવે છે, પણ એ વિદ્યાર્થીઓ કોઈને સજા નથી કરતા, વિદ્યાર્થીઓને સજા કરવામાં આવે છે. કોના દ્વારા, ટીચર દ્વારા. એટલે આ રચના પણ કેવી બને છે, પેસિવ. ચાલો હવે ફટાફટ આપણે આ બધા જ રૂલ્સ, જે ત્રણ રૂલ આપણે યાદ રાખ્યા છે, સમજ્યા છે, એ ત્રણ રૂલને લખી પણ લઈએ. આ ત્રણ નિયમ છે એ તમને પેસિવ વોઇસને ઓળખવામાં હેલ્પ કરશે, અને હેલ્પ કરવા માટે જ તમે એને ઇઝીલી ઓળખી શકો, એટલા માટે તમને આ ત્રણ નિયમ લખાવું છું, જેથી ઘણી વખત તમે સમજેલું હોય, તમે યાદ રાખેલું હોય, તમે સમજી પણ લીધું હોય, અત્યારે તમને સમજાઈ પણ ગયું છે, પણ બની શકે કે ફ્યુચરમાં જ્યારે તમે એક્ઝામ તમારી આપવાના હો તમે ભૂલી પણ જાઓ. એટલે લખેલી વસ્તુ હંમેશા આપણે પુનરાવર્તન કરી શકીએ, માટે આ વસ્તુ તમને લખાવું છું. હકીકતમાં આને લખવાનું હોય નહીં, પણ લખવામાં એટલા માટે આપણે આગળ રાખે, જેથી કરીને તમે ભવિષ્યની અંદર પણ કદાચ એને રીડ આઉટ કરો, તમારા સિવાય તમારા કોઈ મિત્ર છે એ પણ રીડ આઉટ કરે, કોઈ પણ વ્યક્તિ, તમારા ભાઈ બહેન છે, તો એમને પણ એ સમજવામાં સરળતા પડે માટે આપણે લખીએ છીએ. ઉપર હેડિંગ આપજો,
पैसिव वॉइस में ओळखवाना नियम रूल नंबर वन तमे साथे लगता रहेजो। ज्यारे कोई वाक्य में क्रियापद नी पाछळ बाय साथे कर्म विभक्ति के कोई कर्ता जोड़ायेलो होय त्यारे ते रचना पैसिव वॉइस नी होई सके छे। ज्यारे कोई वाक्य में क्रियापद नी पाछळ बाय साथे कर्म विभक्ति खास नोंध करजो बाय साथे कर्म विभक्ति हो बाय नी पाछळ कर्म विभक्ति होवी जोईए के कोई करता એટલે કે કર્તા રૂપે કોઈ નામ બ્રેકેટમાં લખી શકો અહીંયા નામ કોઈ નામ જોડાયેલો હોય ત્યારે તે રચના કેવી હોઈ શકે છે પેસિવ વોઇસની હોઈ શકે રૂલ નંબર 1 જે મેં તમને પહેલા સમજાવ્યો પહેલા એક્ઝામ્પલમાં એન એસે ઇઝ રિટન બાય આશા તો આશા એક કર્તા છે એન એસે ઇઝ રિટન બાય હિમ તો હિમ એ કર્તા છે એન એસે ઇઝ રિટન બાય મી મી શું બને કર્મ વિભક્તિ એ પણ કર્તા રૂપ કામ કરે છે તો આવી રીતે જ્યારે બાય ની સાથે જોડાયેલો હોય પાછળ એની પાછળ કર્મ વિભક્તિ તો અને તો માત્ર એ રચના કેવી બની શકતી હોય પેસિવ વોઇસ ની હોઈ શકે છે ધેન રૂલ નંબર 2 નિયમ બીજો જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદની પાછળ નહીં પરંતુ ક્રિયાપદની આગળ કર્તા સ્થાને રહેલો કર્તા નિર્જીવ વસ્તુ કે પદાર્થ અથવા નાન્યતર જાતિનો હોય ત્યારે પણ તે રચના પેસિવ વોઇસની હોઈ શકે છે મતલબ કે ક્રિયાપદની આગળ રહેલો કર્તા સ્થાન ખાસ યાદ રાખજો કર્તા સ્થાન જોવાનું છે ક્રિયાપદની એક્ઝેક્ટ આગળ જોવાનું કર્તા રૂપે રહેલો શબ્દ હોય તે કર્તા જે હોય તે નિર્જીવ વસ્તુ હોય કે પછી પદાર્થ હોય કે પછી નાન્યતર જાતિનો હોય મતલબ કે નિર્જીવ કોઈ પદાર્થ છે કોઈ શબ્દ છે એવો શબ્દ તો તે જાતે ક્રિયા ન જ કરી શકતો હોય ઓબ્વિયસલી પેન ક્યારે લખી શકે નહીં જાતે પેન વડે લખવામાં આવે લખવાની ક્રિયા પેન કરે છે પણ કહેવાનો મતલબ પેન જાતે નથી લખતી એવી રીતે એસ છે જાતે નથી લખાતો એવી રીતે કાર જ ચાલતી તો ત્યારે સમજવાનું કે રચના કેવી હોઈ શકે છે પેસિવ હોઈ શકે છે નાવ ધ થર્ડ રૂલ આ બધું લખી લેજો તમે સ્ક્રીન પોઝ કરી થોડીવાર માટે હોય તો અને પછી આરામથી દરેક નિયમને સરખા વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારજો જેથી કરીને તમને એક્ઝામ વખતે પેસિવ વોઇસને સમજવા માટે હેલ્પફુલ થશે હવે પછીના દરેક કાળમાં આપણે પેસિવ સ્ટ્રક્ચરને સમજશું તો કોઈ વાક્યનું તમને એક્ઝામ્પલ હું લખાવીશ
એને તમારે ઓળખવાનું છે ને એને ઓળખવાનું તમારે આ જ ત્રણ નિયમને એપ્લાય કરવાના છે અને એમાં આ ત્રણ નિયમમાં ખાસ એપ્લાય કરવાનો તમારે રૂલ નંબર 3 જે હું લખાવું છું જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદની આગળ જ્યારે કોઈ વાક્યમાં રહેલો કર્તા તે વાક્યમાં બનતી અહીંયા આ શબ્દ કાઢી નાખીએ આપણે એવું લખીએ તે વાક્યમાં સૂચવેલી આવો શબ્દ માફ કરજો તે વાક્યમાં સૂચવેલી ક્રિયાને જાતે કરતો ના હોય અથવા તે પોતે તે એટલે કોણ અહીંયા કરતા તે પોતે કોઈ ક્રિયા કરવા માટે સક્ષમ ના હોય ત્યારે તે વાક્ય પેસિવ વોઇસનું હોઈ શકે છે મતલબ જ્યારે કોઈ વાક્યમાં રહેલો કરતા એ વાક્યમાં કોઈ કરતા રહેલો છે એ કરતા તે વાક્યમાં સૂચવેલી ક્રિયા એટલે વાક્યમાં જે ક્રિયા સૂચવવામાં આવેલી હોય માનો કે બસને ડ્રાઈવ કરવાની છે તો ડ્રાઈવ કરવું એ શું છે ક્રિયા છે રાઈટ કરવું લખવું એ ક્રિયા છે દોડવું એ ક્રિયા છે તો જે વાક્યમાં જે પણ ક્રિયા સૂચવેલી હોય જેમ આપણે એક્ઝામ્પલ ભણ્યા હતા કે ભાઈ થીફ છે તો ચોર છે ને પકડવો તો પકડવો એ ક્રિયા છે પણ ચોર જાતે પકડવાની કોઈ ક્રિયા નથી કરતો ભલે કરી શકે પણ એ કદાચ બોલ પકડી શકે બસ પકડી શકે ટ્રેન પકડી શકે પણ ચોર પોતે જાતે પકડાઈ ન શકે સમજાય મારી વાત તમને તો ત્યારે સમજવાનું કે ભાઈ ચોર જાતે પકડાવવાની ક્રિયા નથી કરતો જેવી રીતે વિદ્યાર્થી જાતે પોતે પનિશમેન્ટ નથી કરતા તો ત્યારે સમજવાનું કે જે વાક્યમાં સૂચવેલી ક્રિયાને કરતા જાતે નથી કરતો અથવા તો તે પોતે કોઈ ક્રિયા કરવા માટે સક્ષમ ના હોય ત્યારે તે વાક્ય પેસિવ વોઇસનું હોઈ શકે છે ત્યારે આ વાક્યને આપણે પેસિવ વોઇસનું સમજવાનું અને હજી હું તમને સાથે સાથે આ વાક્યમાં ચોથો નિયમ લખાવી દઉં છું આ નિયમ નંબર 3 હતો ચોથો નિયમ જ્યારે કોઈ વાક્યમાં ટુ બી ના રૂપ સાથે હવે ટુ બી ના રૂપ કયા કયા હોઈ શકે જો હું લખાવું છું એમ ઇઝ આર વોઝ વેર તો હોય પણ એ સિવાય પણ ટુ બી ના રૂપ સાથે કે બી બીન કે બીનની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતંત જોડાયેલું હોય ત્યારે તે રચના પેસિવ વોઇસની
वॉइस एंड म्यूजिक। आई होप तुमने हवे मगज में साव क्लियर थी गयो छे कि पैसिव वॉइस आपणे केवी रीते ओळखी शकीए। ज्यारे कोई वाक्य में टू बी ना रूप छे, टू बी रूप क्या क्या होई सके छे? एम इज आर वाज वेयर शैल बी अने विल बी। हवे तुमने टू बी रूप विशे ख्याल ना होय तो तुम्हारे बेसिक ग्रामर नो पार्ट नंबर 6 જોવાનો છે। મે એમાં સંપૂર્ણપણે સમજાવેલા છે। મે તમને પહેલા કીધું હતું દોસ્તો કે સુકામ મે બેઝિક ગ્રામર ના 6 આખા આખા વિડિયો આયા, બીકોઝ એ તમારા પાયાને મજબૂત કરે છે। તમને ટુ બી ના રૂપ ની ખબર હશે, તમને હેલ્પિંગ વર્બ ની ખબર હશે, કયું હેલ્પિંગ વર્બ કયા કરતા સાથે વાપરી શકાય, હી સીટ માં ડુ આવે કે ડઝ આવે, આ તમને ખ્યાલ હશે તો અને માત્ર તો જ તમે ગ્રામર ને એટલે કે ટેન્સ ને સરખા ભણવા માટે સક્ષમ બનશો। જો યાદ રાખજો આ બધું બેઝિક ગ્રામર છે। તમે હજી એ વિડિયો ને જોયા ન હોય શકતા, તમે એને કાપી કાપી ને જોયા હોય, ફોરવર્ડ કરીને જોયેલા હોય, તો મહેરબાની કરી પ્લીઝ આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ, તમે જો સરખું શીખવા માંગતા હો તો એ વિડિયો ને સરખી રીતે સંપૂર્ણપણે સમજીને આખે આખા અંત સુધીના વિડિયો જુઓ। ક્યારે કોઈ વિડિયો ને ફોરવર્ડ કરીને જોવાનું નથી, ફટાફટ સ્પીડ થી પૂરો કરી દઈએ અને પતી જશે એવું નહીં કરતા ક્યારે, કારણ કે તમે સખી એક વાત ઉપર બીજી વાત અનુબંધ બેસતી હોય છે, તો તમે જ્યાં સુધી એને સંપૂર્ણપણે સમજશો નહીં તમારો પાયો નહીં પાકો થાય, કેમ તમે ઈઝીલી તમે કોઈ રીતે કોઈ પણ વાક પ્રકારના વાક્યને પેસિવ વોઇસ પર ઓળખી નહીં શકો, તમે ઇવન ટેન્સના કોઈ વાક્યને પણ બનાવી નહીં શકો। એટલે તમારે એને બનાવવા માટે બેઝિક ગ્રામરને સરખું સમજવું પડશે, અને એટલા માટે જ આપણે 6 વિડિયો આપ્યા હતા, કે 6 વિડિયોમાં આપણે માત્ર ને માત્ર બેઝિક ગ્રામરની જ ચર્ચા કરી છે, જેમાં હેલ્પફુલ એવા પ્રનાઉન થી લઈ ટુ બી ના રૂપ સુધી પ્લુરલ નામ કેમ બનાવવું એના વિશે પણ ચર્ચા કરી છે આપણે, સાથે સાથે આપણે પાર્ટ ઓફ સ્પીચ ની પણ ચર્ચા કરી છે। તો એ જોજો, એટલે ટુ બી ના રૂપ, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ બી, વિલ બી વગેરે હોય, કે બી બીઈંગ કે બી ની સાથે બીન ની સાથે, આ પણ ખરેખર ટુ બી ના રૂપ છે, પ્રકારે ટુ બી, બી એ ક્રિયાપદ છે, તો એનું મૂળ રૂપ બી, એનું આઈએજી લાગેલું શું થાય બીઈંગ, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ શું બને બીન, તો બી બીઈંગ કે બીન ની સાથે જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ જોડાય, ખાસ શબ્દ યાદ રાખજો, આ લખજો પાસ્ટ પાર્ટિસિપલ, હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વી થી, ધેટ મીન્સ કે ભૂત ઉદંત જોડાયેલું હોય ત્યારે તે રચના કેવી હોય પેસિવ। યાદ રાખો ક્યારે પણ ટુ બી ના રૂપ સાથે પાસ્ટ પાર્ટિસિપલ આવે ત્યારે એ રચના પેસિવ જ બને, નહીતર શું થાય છે ટુ બી ના રૂપ મોટા ભાગે ચાલુ કાળમાં વપરાય, ટુ બી ના રૂપ ની સાથે હંમેશા આઈએનજી વાળું જ ક્રિયા વધારે, પણ જ્યારે એમની સાથે પાસ્ટ પાર્ટિસિપલ હોય તો સમજવાનું આ રચના કેવી બનશે પેસિવ બનશે। ઓકે, તો આ ચાર નિયમ હતા તમને સમજવા પૂરતા કે તમે ઇઝીલી ઓળખી શકો એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ નું વાક્ય કેવું હોય। હવે હું તમને બે ત્રણ વાક્ય આપું છું એક્સરસાઇઝ કરવા માટે, તમારે જાતે નક્કી કરવાનું છે કે એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ, અને એને લખવાનું છે। લખો પહેલું વાક્ય, અહીંયા બ્રેકેટ માં શબ્દ મૂકું છું રીડ, વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે, એનો ટેન્સ ઓળખો, પહેલા ઓળખો એનો ટેન્સ, ટેન્સ એટલે કાળ ઓળખો કેવા કાળનું વાક્ય છે, પછી ઓળખો રચના એક્ટિવ છે કે પેસિવ છે, અને પછી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અંદર રહેલી બ્લેન્ક પૂરવાની છે। સેકન્ડ વાક્ય જોઈએ આપણે,
હું બહુ સિમ્પલ રચના આપું તમને, એકદમ સાવ સિમ્પલ વાક્ય છે, તમે ઈઝીલી ઓળખી શકશો. ધોરણ 5 થી લઈને 12 સુધીના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આને આરામથી કરી શકે. આ 5 ધોરણના છોકરા માટે પણ છે અને 12મા ધોરણના વિદ્યાર્થી માટે પણ છે. The book खाली जगह by him every day bracket में लिखो जी read. अब पहला वो क्या tense है वो काल है वो जी. The book खाली जगह by him every day. Every day word है वो जी. मतलब साबित था ही जी कि भाई दरोज नहीं क्रिया बने, दरोज नहीं क्रिया हुई तो मतलब ये वही होता है कि सातों वर्तमान काल हो ही सके. Yes. हमें आपने ये जो रचना है active जी के passive. અહીંયા બ્રેકેટમાં આપણે લખવાનું છે ક્રિયાપદના રૂપને, તો ખાલી જગ્યા આપી છે એટલે ક્રિયાપદ લખેલું નથી. આપણે નિયમ એપ્લાય કરીએ, નિયમ નંબર પહેલો શું હતો, જો કોઈ વાક્યની અંદર ક્રિયાપદ પછી બાય સાથે કર્મ રૂપ સર્વનામ જોડાયેલું હોય, અહીંયા જોવા મળે તમને, યસ બાય આપેલું છે અને સાથે હિમ આપેલું છે, મતલબ કર્મ રૂપ સર્વનામ પણ છે સાથે બાય છે, તો મતલબ રચના કેવી હોઈ શકે, પેસિવ. પણ આપણે સીધું બિલીવ કરવાનું નહીં, ત્રીજો નિયમ આપણે એપ્લાય કરવાનો. બીજો નિયમ ક્રિયાપદની આગળ, એટલે અહીંયા આપણે ક્રિયાપદ યુઝ કરવાના છીએ પણ આ ક્રિયાપદ આવશે એની આગળ કર્તા સ્થાને રહેલો શબ્દ કરતા હોય તે સજીવ છે કે નિર્જીવ. બુક શું આવશે, સજીવ આવશે નિર્જીવ, નિર્જીવ. બુક એ નિર્જીવ છે. ત્રીજો નિયમ એપ્લાય કરવાનો, અહીંયા રહેલો કરતા એ વાક્યમાં થતી ક્રિયા જાતે કરી શકે, એટલે વાક્યમાં ક્રિયા કઈ થશે, રીડ, એટલે વાંચવું, વાંચવાની ક્રિયા. ક્રિયાપદ આ રીડ આપણે યુઝ કરવાનું છે, રીડ નું યોગ્ય રૂપ. તો જાતે ક્રિયા કરી શકશે નહીં, બુક ક્યાંય રીડ નથી કરતી, બુકને કોઈ દ્વારા રીડ કરવામાં આવે છે. તો મતલબ ઓપેસની રચના કેવી છે, પેસિવ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચના હોય તો આપણે સ્ટ્રક્ચર ભણેલા છે, તમને યાદ જ હશે, તમે આગળ લખેલું છે બુકમાં, એ લખેલી વસ્તુને ઉઠલાવો, પાછળનું પેજ જુઓ અને નક્કી કરો શું આવશે. પેલા કર્મ, કર્મની સાથે ટુ બી નું રૂપ વપરાય, એટલે બુક એકવચન છે તો શું આવશે, ઇઝ. ધ બુક ઇઝ, પછી સીધું આવે ક્રિયાપદનું ભૂતગુણ. ક્રિયાપદ શું છે આપણા માટે, રીડ. રીડ નું ભૂતગુણ શું બનશે, એનું રીડ જ થશે. The book is read by him every day. A nice song, અથવા nice song એટલે શું છે, આપણે આગળ આર્ટિકલ લખી શકીએ. A nice song, એક સરસ મજાનું ગીત, ખાલી જગ્યા in our class daily. બ્રેકેટ માં લખ્યું છે sing, sing એટલે ગાવું. એક સરસ મજાનું ગીત અમારા ક્લાસ ની અંદર દરરોજ ગાવામાં આવે છે. નિયમ એપ્લાય કરીએ, પહેલા તો ઓળખીએ કયો ટેન્સ, ડેઇલી લેકુ મતલબ કયો ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યસ, આપણો ટેન્સ પકડાઈ ગયો, ઓકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ધેન હવે આપણે એક્ટિવ રચના છે કે પેસિવ છે એને ઓળખવાનું છે. આ રચના તો કેવી હતી, પેસિવ. હવે આને ઓળખીએ,
खाली जगह એટલે કે જે બ્લેન્ક બ્લેન્ક આપી છે બ્લેન્ક ની અંદર આપણે ક્રિયાપદ રૂપ મૂકવાનું એટલે ક્રિયાપદ આપણે સિંગ છે આ ક્રિયાપદ પછી ક્યાંય વાક્યમાં બાય સાથે કર્મ વિભક્તિ છે આવું કે જોવા મળે છે નહીં નથી કોઈ જગ્યાએ તો રચના એકી હોઈ શકે ખરી પણ છે એવું માની લેવું નહીં નિયમ નંબર 2 ક્રિયાપદ ની આગળ એટલે કે જ્યાં આપણે ક્રિયાપદ યુઝ કરવાના છે તે એની આગળ કર્તા સ્થાને રહેલો શબ્દ સજીવ છે કે નિર્જીવ અસોમ સજીવ કેવાય નિર્જીવ નિર્જીવ છે તો પેસિવ હોઈ શકે યસ હોઈ શકે હજી બિલીવ નહીં કરવાનું ત્રીજો નિયમ એપ્લાય કરવાનો સોમ અ નાઇસ સોમ સોમ છે એ ગાવાની ક્રિયા જાતે કરે કે સોંગને કોઈ દ્વારા ગાવામાં આવે ઓબ્વિયસલી એને કોઈ દ્વારા ગાવામાં આવે એટલે ગીત ક્યારે જાતે ગવાતું નથી એને કોઈ દ્વારા ગાવામાં આવે તો મતલબ રચના પેસિવ છે તો પેસિવ આવું બનશે અ નાઇસ સોંગ ઇઝ સિંગ નું ભૂતકાળ બનશે સંગ ઇન અવર ક્લાસ ડેલી સંગ બાય હિમ સંગ બાય હર સંગ બાય અસ આવું કોઈ પણ પ્રકારનું પાછળ કરતાનું સર્વનામ હોઈ શકે ખરું ત્રીજું વાક્ય રમેશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેલી વાક્ય છે ડેલી આપ્યું છે મતલબ કેવા કાળનું વાક્ય છે સાદા વર્તમાન કાળનું હવે વાક્યની અંદર ક્યાંય પણ તમને બાય અને કરતા જોવા મળે છે કર્મનું સર્વનામ જોવા મળે છે કે કોઈ કરતા છે નથી તો રચના એકલી હોઈ શકે ચોક્કસ પણ બિલીવ નહીં કરવાનું સેકન્ડ રોલ એપ્લાય કરવાનો વાક્યમાં રહેલો કર્તા સાથે રહેલો શબ્દ છે કર્તા છે એ કર્તા સજીવ કે નિર્જીવ રમેશ તો સજીવમાં આવે એટલે નિયમ નંબર 2 પણ એપ્લાય થતો તો નિયમ નંબર 3 એપ્લાય કરવાનો અહીંયા રહેલો કર્તા એ વાક્યમાં બનતી ક્રિયા જાતે કરી શકે છે એપ્લાય કરજો રમેશ સ્કૂલે જવાની ક્રિયા કરી શકે ખરો જાતે યસ ઓબ્વિયસલી જઈ શકે એને બે પગ આપ્યા છે ભાઈ સાયકલ છે બાયસાયકલ બાઇક છે બસ છે બધું છે તો રમેશ સ્કૂલે દરરોજ જઈ શકે ખરો મતલબ રચના એક્ટિવ છે આ પેસિવ નથી ઓકે હવે તમે એવો તર્ક નહીં લગાડતા કે રમેશના બે પગ કપાઈ ગયેલા હોય તો કેમ જઈ શકે એના માટે પણ વ્યવસ્થા છે ઓકે ઇસ જસ્ટ ફોર જોકિંગ તો રમેશ જાતે જવાની ક્રિયા કરી શકે ખરો જેટલી રચના કેવી બને છે એક્ટિવ વાક્ય સાદા વર્તમાન કાળનું પણ રચના કેવી છે નેગેટિવ છે તો આ તો એક્ટિવ બને છે આ પેસિવ હતું આ એક્ટિવ છે પણ રચના નેગેટિવ નેગેટિવ કરવા શું કરવાનું કરતા પછી ડુ અથવા ડઝ નું રૂપ વાપરવાનું થશે અહીંયા ડુ આવશે કે ડઝ કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવવું જોઈએ ડઝ રમેશ ડઝ નોટ અને ક્રિયાપદ નું મૂળ રૂપ ગો ટુ સ્કૂલ ડેલી ચોથું વાક્ય ધ બસ ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેલી ફરી પાછી એ જ વાત બસ ખાલી જગ્યા ટુ સ્કૂલ ડેલી બાય અને કર્મનું સર્વનામ છે નથી ક્રિયાપદની આગળ રહેલો શબ્દ એટલે કર્તા સાથે રહેલો શબ્દ બસ જાતે ક્રિયા કરી શકે બસ જાતે ડ્રાઈવ થાય નહીં બસને ચલાવીને લઈ જવામાં આવે ઓકે બીજી વસ્તુ બસને ચલાવીને લઈ જવામાં આવે છે માટે આપણે રચના કેવી બનાવીએ તો બસ ઇઝ ડ્રીવન ટુ સ્કૂલ ડેઈલી બાય ડ્રાઈવર ડ્રાઈવર બસને ચલાવીને લઈ જાય છે ઓકે અહીંયા બતાવેલ નથી પણ આપણે એવું સમજી શકીએ પેસિવ ધેન વેન ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર હોમવર્ક વાક્યની અંદર વેન છે તમે વિચારશો કે સાહેબ અહીંયા તો બે બે ખાલી જગ્યાઓ તો કઈ ખાલી જગ્યા જોવાની આપણે કઈ જગ્યા જોવાનું હવે આ રચના કેવી છે તમે જુઓ પ્રશ્નાર્થ છે આ વેન શું છે આ કર્તા છે નહીં એ ડબલ્યુએચ ક્વેશ્ચન છે તો કર્તા નથી તો આને કાઢી નાખો કર્તા અહીંયા આપણા માટે કોણ છે યુ કારણ કે પ્રશ્નાર્થ રચના હોય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર કર્તાનું સ્થાન સેકન્ડ થઈ જાય ફર્સ્ટ કોણ આવી જાય એનું સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ હવે પેલા તો કાળ ઓળખો કયો કાળ છે આમાં તમને ક્યાંય ભૂતકાળ દર્શક શબ્દ દેખાય છે નહીં ચાલુ ક્રિયા હોય શબ્દ દેખાય છે નહીં તો રચના કેવી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની રચના સાદા વર્તમાન કાળ ની વાક્ય રચના છે અને સાદા વર્તમાન કાળ ની વાક્ય રચના ની અંદર વેન પછી ખાલી જગ્યા એટલે કે સહાયકારક શબ્દ આવશે પછી યુ કરતા છે કરતા અને અહીંયા ક્રિયા છે ડુ એટલે કોઈ કાર્ય કરવું વેન ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર હોમવર્ક તો અહીંયા ક્રિયા કઈ બને છે યોર વર્ક
તમારું કામ કામ એ ક્રિયા બને છે તો યુ એટલે કે તમે શું તમે તમારું કામ જાતે કરી શકો કે ના કરી શકો ઓબ્વિયસલી કરી શકો તો મતલબ રચના એક્ટિવ છે વેન અને પ્રશ્નાર્થ બનાવવા શું વપરાશે ડુ સહાયક ક્રિયા બની યુ આર શું વપરાશે ડુ ડઝ નહીં આવે એટલે યુ આગળ ડઝ નહીં પણ શું આવશે ડુ વેન ડુ યોર હોમવર્ક હવે તમને એવું થશે કે સાહેબ અહીંયા બે કેમ ડુ છે આ એક ડુ છે એ આ છે જે મુખ્ય ક્રિયાપદ તરીકે એનો મતલબ થાય કોઈ ક્રિયા કરવી આ જે ડુ છે તે હેલ્પિંગ વર્બ છે કયા કાળનું હેલ્પિંગ વર્બ છે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ડુ ડઝ ભણી ગયા ને આપણે યસ એમાંનું ડુ છે ઓકે એટલે આ સહાયક ક્રિયાપદ આ આનું મુખ્ય ક્રિયાપદ એટલે કે આ જે બ્રેકેટમાં રહેલું ડુ જે ક્રિયાપદ છે એ આપણે અહીંયા વેપ રૂપણીનું મૂળ રૂપ આવશે શું કામ મૂળ રૂપ કારણ કે આ રચના કેવી સદાવર્ત પણ કાઢવી છે અને પછી પ્રશ્નાર્થ રચના છે ઓકે આવી રીતે આ તમારી પાંચ બ્લેન્ક થઈ ગઈ છે આઈ હોપ તમને આના આધારે તમે તમારા જ્ઞાનને થોડું ચકાસી ગયા હશો હજી પણ તમારે વધારે એક્સરસાઇઝ કરવાની છે આવી બ્લેન્ક હોય કોઈ વાક્ય હોય તો વાક્યને ચેન્જ કરતા શીખો એક્ટિવમાંથી વાક્યને કેવું બનાવવું પેસિવ બનાવવું તમે જેવી પ્રેક્ટિસ વધારે કરશો તમારી પાસે કોઈ પણ પ્રકાશનનું ગ્રામર હોય તો ગ્રામરની અંદરથી એક્ટિવ પેસિવના ટોપિકને કાઢી અને એની એક્સરસાઇઝ તમારે કરવાની છે આવું કરશો પ્રેક્ટિસ કરશો તો અને માત્ર તો જ તમારા માર્ક્સ સારા આવશે એક્ઝામની અંદર આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ બીજા વિડીયોમાં ફરી પાછા જલ્દી મળીશું જય શ્રી કૃષ્ણ આવજો